નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે જોઈશું MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થયેલી જેની લેખિત પરીક્ષાનું પેપર હતું તેના વિશે જોઈશું. તેના ટાઈમ 1 કલાક અને 30 મિનિટનો હોય છે અને 75 માર્કનું પેપર હોય છે મિત્રો. એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક હોય છે, તેવા 75 પ્રશ્નો હોય છે. તો શરૂ કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો. મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે વાહકની લંબાઈ બમણી કરવાની છે એટલે કે લેન્થ ડબલ કરવાની છે અને એરિયા છે તે હાફ કરવાનો છે, તો તેનો પ્રતિરોધ શું થાય? તો તેનો પ્રતિરોધ મિત્રો 4 ગણો થઈ જાય છે. ત્યારબાદ વાત કરશું બીજા પ્રશ્નની. વાયરિંગમાં IE નિયમ અનુસાર અર્થિંગ તાર માટે કયા કલરના વાયરના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે? મિત્રો, તો જ્યારે જ્યારે વાયરિંગની અંદર અર્થિંગ વાયર રાખવાનો હોય અથવા મૂકવાનો હોય તો હંમેશા ગ્રીન એટલે કે લીલો વાયર મૂકવામાં આવે છે. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક પાવર સ્ટેશનમાં મોટાભાગે કયા પ્રકારની બેટરી વપરાય છે? તો મિત્રો, ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનમાં મિત્રો લેડ એસિડ બેટરી વપરાય છે, જે સેકન્ડરી ટાઈપ બેટરી કહેવાય છે. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે, ઇન્ડક્ટન્સનું એકમ શું છે? તો મિત્રો, ઇન્ડક્ટન્સનું એકમ હેનરી કહેવામાં આવે છે અને તેને L વડે દર્શાવવામાં આવે છે અને ઇન્ડક્ટન્સનું સૂત્ર છે 2πfL. ત્યારબાદ મિત્રો આપણે વાત કરશું 5 નંબરનો પ્રશ્ન છે, પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના જોડાણ વપરાય છે? તો મિત્રો, પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ડેલ્ટા સ્ટાર વપરાય છે, કારણ કે સૌપ્રથમ જ્યારે પાવર જનરેટ થાય છે ત્યારે 3 ફેઝ હોય છે અને જ્યાં ડિસ્ટ્રીબ્યુશન એટલે કે જે જગ્યાએ રિસીવિંગ સ્ટેશન હોય તો તે જગ્યાએ ઓછા વોલ્ટેજની જરૂર પડતી હોય, એટલા માટે ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર વપરાય છે, કારણ કે સ્ટાર કનેક્શનની અંદર મિત્રો 3 ફેઝ અને 1 ન્યુટ્રલ મળતો હોય છે એટલા માટે. ત્યારબાદ છે 6 નંબરનો પ્રશ્ન, મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનો એકમ કયો છે? તો મેગ્નેટિક ફ્લક્સ ડેન્સિટીનું એકમ વેબર પર મીટર સ્ક્વેર છે. ત્યારબાદ 7 નંબરનો પ્રશ્ન છે, શુદ્ધ કેપેસિટર માટે નીચેનામાંથી શું શક્ય છે? તો શુદ્ધ કેપેસિટર હોય મિત્રો તો એમાં પાવર ફેક્ટર 0 લીડિંગ હોય છે, પરંતુ આવું પોસિબલ થતું નથી. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન છે, કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ ખાલી જગ્યાના પ્રમાણમાં હોય છે? તો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ મિત્રો ફ્રિક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર છે મિત્રો XC બરાબર 1/2πfC, એટલે કે ફ્રિક્વન્સી છે તે છેદમાં હોય છે એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ આપણે 9 નંબરનો પ્રશ્ન જોઈશું કે ઇન્ડક્શન મોટર, ટ્રાન્સફોર્મર, ડિસ્ચાર્જ લેમ્પના ચોક વગેરે સાથે કેપેસિટર લગાડવાનો મુખ્ય હેતુ શું હોય છે? તો મિત્રો, તે બધાની સાથે કેપેસિટર લગાડવાનો મુખ્ય હેતુ પાવર ફેક્ટર સુધારવા માટેનો જ છે. કોઈ પણ જગ્યાએ કેપેસિટર લગાડવામાં આવતું હોય છે તો મિત્રો મોટાભાગે તે પાવર ફેક્ટર સુધારવા માટે જ હોય છે. ત્યારબાદ છે ELCBનું પૂરું નામ શું છે? મિત્રો, ELCB એટલે કે એક કંટ્રોલિંગ ડિવાઇસ છે અથવા કંટ્રોલિંગ એસેસરીઝ છે, જેને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. તે મિલી સેકન્ડમાં મિલી એમ્પિયરમાં કરંટ હોય છે તેને ડાયગ્નોસ કરે છે મિત્રો. ત્યારબાદ છે 11મો પ્રશ્ન, એસી મીટર દ્વારા માપન કરવામાં આવતી રાશિનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે? તો મિત્રો, તે RMS વેલ્યુ હોય છે એટલે કે રૂટ મીન સ્ક્વેર. ત્યારબાદ 12 નંબરનો પ્રશ્ન છે, જ્યારે 66 kV લાઇન શાર્પ ટર્ન લેતી હોય ત્યારે નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? તો મિત્રો, ત્યાં જગ્યાએ સ્ટ્રેન ઇન્સ્યુલેટર વપરાય છે, જે જગ્યાએ શાર્પ એટલે કે તરત જ ગોળાઈ લેતું હોય તો લાઈન. ત્યારબાદ 13 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ ફ્રિકવન્સીને સૌથી લાંબો સમયગાળો હશે? તો મિત્રો, 1 હર્ટ્ઝની ફ્રિકવન્સીને સૌથી લાંબો સમયગાળો હશે. ત્યારબાદ છે 14 નંબરનો પ્રશ્ન, વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યાના કારણે વહે છે? તો વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ મિત્રો ઇન્સ્યુલેશનના ફેલ્યોરના કારણે, એટલે કે જે ઇન્સ્યુલેશનનું પડ હોય તે કોઈ પણ જગ્યાએ ડેમેજ અથવા તૂટી ગયેલું હોય તો વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ વહે છે. 15 નંબરનો પ્રશ્ન છે, ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો મિત્રો, ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર હંમેશા લેગિંગ હોય છે,
ત્યારબાદ આપણે 16 નંબરનો પ્રશ્નની વાત કરશું. ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટના રક્ષણ માટે નીચેના પૈકી ક્યુ સાધન વપરાય છે? તો લાઇટનિંગ એરેસ્ટર. ત્યારબાદ સ્ટાર કનેક્શનમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ વચ્ચે શું સંબંધ હોય છે? તો મિત્રો, સ્ટાર કનેક્શનની અંદર લાઇન કરંટ અને ફેઝ કરંટની કિંમત સરખી હોય છે, એટલે કે જેટલો IL બરાબર IPH થાય છે. લેડ એસિડ બેટરી કયા પ્રકારની બેટરી છે? તો મિત્રો, લેડ એસિડ પ્રકારની બેટરી છે, એ સેકન્ડરી સેલ પ્રકારની બેટરી છે, એટલે કે તે બીજી વખત ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ આપણે મિત્રો એના પછીના પ્રશ્નની વાત કરશું કે SF6 સર્કિટ બ્રેકર માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે? તો મિત્રો, તેનો ઉપયોગ છે કોલસાની ખાણોમાં થઈ શકે છે. ત્યારબાદ 20 નંબરનો પ્રશ્ન છે, કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો તે પ્રાણઘાતક નીવડે છે? તો 30 થી 50 મિલી એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો નુકસાન કરી શકે છે. ત્યારબાદ 21 નંબરનો પ્રશ્ન છે, ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે? તો મિત્રો, ફ્યુઝનું જોડાણ હંમેશા લાઈવ વાયરની સિરીઝમાં કરવામાં આવે છે. 22 નંબરનો પ્રશ્ન છે કે ડિસ્ટ્રીબ્યુટર માટે ક્યુ વિધાન સાચું નથી? તો કે તેને ટેપિંગ હોતા નથી. મિત્રો, તો આ એક પ્રશ્ન છે અગત્યનો છે. સિસ્ટમ અર્થિંગ ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો, સિસ્ટમનું અર્થિંગ જનરેટિંગ સ્ટેશનમાં અને ઘરોમાં બંને જગ્યાએ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો 24 નંબરનો પ્રશ્ન છે, આપણે જોઈએ 320નો વાયર એટલે, તો મિત્રો એની અંદર 20 ગેજ હોય છે અને 3 તારવાળો વાયર હોય છે, એટલે કે જેમ જેમ ગેજની સંખ્યા અથવા નંબર વધતો જાય તેમ તેમ મિત્રો તેની વાત કરશું, તો વાયરનો ગેજ 20 છે તો એ થોડોક જાડો તાર હશે. ત્યારબાદ એના ઉપરનો ગેજ હશે, ધારો કે 36 ગેજનો વાયર હોય તો એ તાર ઝીણો હશે. ત્યારબાદ આગળ વાત કરીએ, ટ્રાન્સમિશન લાઇનમાં અર્થ કે ગ્રાઉન્ડ તારનો આધાર શેના પર હોય છે? તો મિત્રો, લોડ કરંટ ઉપર અને મહત્તમ ફોલ્ટ કરંટ ઉપર રહેલો છે. ISI નિયમ મુજબ અર્થિંગ સિસ્ટમમાં અવરોધનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો 1 ઓહમથી ઓછું હોવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન છે, 3-પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન એટલે કે જાડી પિન ખાલી જગ્યા કનેક્શન માટેની હોય છે? તો મિત્રો, તે અર્થ ટર્મિનલ માટેની હોય છે. 28 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી ક્યુ રેક્ટિફાયર સૌથી વધારે પ્રખ્યાત છે? તો મિત્રો, બ્રિજ રેક્ટિફાયર સૌથી વધારે પ્રખ્યાત છે. ત્યારબાદ આપણે વાત કરીશું 29 નંબરના પ્રશ્નની, એક ટ્રાન્સફોર્મરના ફૂલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ અનુક્રમે 100 વોટ અને 150 વોટ, તો હાફ લોડ પર તેના આયર્ન લોસ કેટલો થાય? તો મિત્રો, આયર્ન લોસ છે એ લગભગ કોન્સ્ટન્ટ જ હોય છે, એટલે કે તે 100 વોટ જેટલો જ હોય છે. ત્યારબાદ 30 નંબરનો પ્રશ્ન છે, આપણા ઘરમાં વપરાતું એનર્જી મીટરનો સમાવેશ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે? તો મિત્રો, એનર્જી મીટર છે તે ઇન્ટિગ્રેટિંગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટમાં સમાવેશ થાય. ત્યારબાદનો પ્રશ્ન છે, કેપેસિટરનો ઉપયોગ નીચેના પૈકી કઈ રાશિનું મૂલ્ય સુધારવા માટે થાય છે? તો મિત્રો, પાવર ફેક્ટર સુધારવા માટે જ કેપેસિટરનો ઉપયોગ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓવરહેડ લાઇનના અર્થવાયરના ટોપ છેડાનું કનેક્શન કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો મિત્રો, થાંભલાની મેટલ બોડી અને મેટલ એસેસરીઝ તેમજ ગ્રાઉન્ડ વાયર સાથે કરવામાં આવે છે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે, ક્લિપોન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? તો મિત્રો, ક્લિપોન મીટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કરંટ કેરિંગ કન્ડક્ટર કામ કરે છે. પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે PT માટે નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે? તો મિત્રો, PTમાં પ્રાઇમરીમાં ઓછા આટા હોય છે અને સેકન્ડરીમાં વધારે આટા હોય છે. ત્યારબાદ વાત કરીશું આપણે એના પછીના પ્રશ્નની, કે 3-ફેઝ સર્કિટમાં 2 વોટમીટર વિધિ દ્વારા પાવર માપતી વખતે 1 વોટમીટરનું રીડિંગ શૂન્ય હોય તો? તો મિત્રો, પાવર ફેક્ટર 0.5 હોય છે. ત્યારબાદ કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ હંમેશા ઘટે છે? આપણે પહેલાં જ વાત કરી કે ગેજ નંબર વધે તો તેનો વ્યાસ ઘટતો હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ડિસ્ટ્રીબ્યુશન પોલ પરથી ઉપભોક્તાના ઘર સુધીની લાઇનને શું કહેવામાં આવે છે? તો મિત્રો, તેને સર્વિસ મેઇન કહેવામાં આવે છે. IE નિયમ અનુસાર કોઈપણ વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટનું મૂલ્ય ખાલી જગ્યાથી વધવું ન જોઈએ? તો મિત્રો, ફૂલ લોડ કરંટના 1/5000 ભાગથી વધવું જોઈએ નહીં.
ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નની વાત કરશું તો નીચેના પૈકી ક્યાં ટેસ્ટ કરવા માટે મેગરની જરૂર પડતી નથી તો અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે મેગરની જરૂર પડતી નથી ત્યારબાદ છે એમસીબી એ મૂળભૂત રીતે નીચેના પૈકી કઈ ડિવાઇસનું કોમ્બિનેશન છે તો ફ્યુઝ અને ઓવરલોડ રિલેનું કોમ્બિનેશન કહેવામાં આવે છે ત્યારબાદ છે પોલીફેઝ પાવર જનરેશન કેટલા ફેઝમાં કરવામાં આવે છે તો મિત્રો તે ત્રણ ફેઝમાં કરવામાં આવે છે આપણે આગળ વાત કરી જોઈ ત્યારબાદ 42 નંબરનો પ્રશ્ન છે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ પૈકી કઈ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફોર્મર માટે દરેક મહિને કરવામાં આવે છે તો મિત્રો ઓઇલના લેવલનું ચેકિંગ પાવર ટ્રાન્સફોર્મર માટે દર મહિને કરવી જોઈએ દરરોજના માટે લોડ કરંટ અને વોલ્ટેજની ખાસ ચેક કરવા જોઈએ ત્યારબાદ છે સીએફએલનું પૂરું નામ શું છે તો સીએફએલનું પૂરું નામ મિત્રો કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ છે ત્યારબાદ નીચેનો પ્રશ્ન જોઈશું કે આ જે સિમ્બોલ દર્શાવેલો છે તે કેના માટે વપરાય છે તો મિત્રો તે છે ચેસિસ ગ્રાઉન્ડ માટે વપરાય છે ત્યારબાદનો આપણે પ્રશ્નની વાત કરશું કે નીચે આપેલો સિમ્બોલ છે એ કયા સાધનને દર્શાવવા માટે વપરાય છે તો મિત્રો આપણે આ ક્લિપોન મીટર માટે દર્શાવવામાંનો સિમ્બોલ છે 46 નંબરનો પ્રશ્ન છે નીચેનો સિમ્બોલ છે એ શું છે તો મિત્રો જોઈ શકાય છે કે તે ઇન્સ્યુલેટર છે અને તેનું નામ છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર ત્યારબાદનો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સાધનને દર્શાવવા માટે વપરાય છે તો મિત્રો આ છે 47 નંબરનો પ્રશ્ન છે જેની અંદર ટેન્ક અને વગેરે બધું દેખાય છે તો મિત્રો તે છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર એબીસીબી છે ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો એના પછીના પ્રશ્નની કે નીચે આપેલો સિમ્બોલ છે એ કયા સાધનને દર્શાવવા માટે વપરાય છે તો મિત્રો તે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર માટે વપરાયેલો સિમ્બોલ છે ત્યારબાદ હવે વાત કરીશું આપણે એના ત્યારબાદના પ્રશ્નની કે નીચે આપેલું ડિવાઇસ અથવા જે વસ્તુ છે તે કઈ કેની શું છે તો મિત્રો તે છે કિટકેટ ફ્યુઝ છે ત્યારબાદ એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલો સિમ્બોલ છે તે કયું સાધન દર્શાવવા માટે અથવા કયો મટીરિયલ છે તેના માટેનો છે મિત્રો તો મિત્રો એ છે એચઆરસી ફ્યુઝનું છે એટલે કે હાઈ રપ્ચરિંગ ફ્યુઝ ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈશું કે નીચે આપેલો સિમ્બોલ છે મિત્રો તે કયા સાધન કે વસ્તુ દર્શાવવા માટે વપરાય છે તો મિત્રો આ સેકલ ટાઈપ ઇન્સ્યુલેટર છે અને જે જગ્યાએ એન્ડિંગ થતું હોય છે તે જગ્યાએ વપરાતું હોય છે ત્યારબાદ છે નીચેનો સિમ્બોલ છે એ કયા સાધન માટેનો છે મિત્રો તો આને આપણે જોઈ શકશું મિત્રો આ છે ડિજિટલ એનર્જી મીટરનો જોઈ શકો છો કે એલસીડી ડિસ્પ્લે છે તો આ ડિજિટલ મીટરનો એનર્જી મીટરનો સિમ્બોલ છે ત્યારબાદ વાત કરીશું એના પછીના પ્રશ્નની તો આ નીચે આપેલો સિમ્બોલ છે એ કયા સાધન કે કયા વસ્તુ દર્શાવવા માટે વપરાય છે તો મિત્રો તે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર છે તે સ્ટે માટે વપરાતો હોય છે ત્યારબાદ છે ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયા એકમમાં દર્શાવવામાં આવે છે તો મિત્રો ટ્રાન્સફોર્મરનું રેટિંગ હંમેશા કેવીએમાં હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે અર્થ કંડક્ટર ખાલી જગ્યાને સરળ ગ્રાઉન્ડ પાથ પૂરો પાડે છે તો લીકેજ કરંટને અર્થ કંડક્ટર પૂરો પાથ પાડે છે ત્યારબાદ 56 નંબરનો પ્રશ્ન છે કન્ઝ્યુમરને મળતા વોલ્ટેજ નક્કી કરેલ વોલ્ટેજમાંથી ખાલી જગ્યા વધારે ફેરફાર થવો જોઈએ નહીં એટલે કે +5 અને -5 એટલે કે 5% જેટલી વધઘટ હોય તો ચાલે ત્યારબાદ છે ભારતમાં સપ્લાય ફ્રિકવન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે તો 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી આપણે ભારત દેશમાં છે મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા થાય છે તો મિત્રો મલ્ટીમીટરનો ઉપયોગ કરંટ વોલ્ટેજ રેઝિસ્ટન્સ એસી ડીસી પાવર બધું જ માપવા માટે કરી શકાય છે ત્યારબાદ છે સારા ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે તો મિત્રો સારા ટ્રાન્સફોર્મર ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 40 kV/mm હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે ઓવરહેડ લાઇનમાં કયો કંડક્ટર વપરાય છે તો મિત્રો અત્યારે ઓવરહેડ લાઇનમાં એસીએસઆર કંડક્ટર જ વપરાય છે લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ડેડ એન્ડ માટે નીચેના પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે તો મિત્રો તે આપણે જોયું તો કે સેકલ ટાઈપનું ઇન્સ્યુલેટર હોય છે તે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ શું છે તો એમ્પિયર છે ત્યારબાદનો પ્રશ્ન છે શુદ્ધ ધાતુઓનો અવરોધ તાપમાનના વધવાની સાથે શું થાય છે તો વધે છે મિત્રો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે તો મિત્રો એમ્પિયર બરાબર કુલંબ પર સેકન્ડ વાળું
એ ઓપ્શન છે તે સાચું છે. ત્યારબાદ 65 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ સર્કિટમાં પાવર VI શૂન્ય થાય છે? તો ઓપન સર્કિટમાં પાવરનો VI શૂન્ય થાય છે. ત્યારબાદ છે, કયા પ્રકારના સબસ્ટેશન પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે? તો ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન. જમીનમાં ભેજ વધવાથી અર્થ રેઝિસ્ટન્સમાં શું થાય? મિત્રો તો ઘટાડો જ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની મહત્તમ કિંમત કેટલી હોવી જોઈએ? તો 1 જેટલી હોવી જોઈએ, 1થી ઓછી જ હોવી જોઈએ. માનવ શરીર વિદ્યુતનું શું છે? તો મિત્રો માનવ શરીર વિદ્યુતનું વાહક છે. ત્યારબાદનો પ્રશ્ન છે, 8 અને 24ના રેઝિસ્ટરને પેરેલલમાં જોડવામાં આવે તો સમતુલ્ય પ્રતિરોધ કેટલો થાય? તો મિત્રો તે 6 થાય છે. તો એના માટેનું સૂત્ર છે, RT બરાબર 1/R1 + 1/R2. મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ એટલે શું કરે છે? તો તે વાયરનો ગેજ અને તેનો વ્યાસ દર્શાવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહે છે? તો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું મીટર વપરાય છે? તો વોલ્ટ મીટર વપરાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, અકસ્માત એ શું છે? તો કે અનિયંત્રિત ઘટના છે, અનિયોજિત ઘટના છે અને અઇચ્છનીય ઘટના પણ છે. ત્યારબાદનો છેલ્લો પ્રશ્ન છે, MKS પદ્ધતિમાં 1 હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય? તો મિત્રો તેમાં 735.5 વોટ થાય છે અને SI પદ્ધતિમાં મિત્રો 746 વોટ થાય છે. મિત્રો જો તમને આ વિડીયો સારો લાગેલો હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને લાઇક અને શેર કરજો. ધન્યવાદ મિત્રો.